નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપણું સ્વાગત છે. હાલ પડી રહેલી ગરમીને જોતા એવું લાગી રહ્યું છે કે જાણે ઉનાળો શરૂ થઈ ગયો હોય. બપોરે કાળઝાળ ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો છે, પરંતુ ગઈકાલથી ગુજરાતના અમુક જિલ્લાઓમાં જાણે કે ચોમાસું વહેલું આવી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કારણ કે ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી, પરંતુ આ કમોસમી વરસાદથી ઊભા પાકને નુકસાન થતા જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે. વળી આવામાં ચિંતાજનક સમાચાર તો એવા સામે આવી રહ્યા છે કે હવે એવી આગાહી કરવામાં આવી છે કે આ વખતનો માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું આવવાનું છે. જી હા, ખબરો એવી મળી રહી છે કે ગુજરાતમાં આજથી 3 દિવસ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. ખેડૂતો ચિંતાગ્રસ્ત બની ગયા છે. જો કે ગઈકાલથી જ ગુજરાતના ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લામાં બપોર બાદ ડાંગ જિલ્લાના ગાડવી, ધવલી, દોડ, ચિંચલી, ગારખડી, નાકટિયા, હનવટ અને પીપલ દાહડ જેવા આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ કમોસમી વરસાદથી ઊભા પાકને નુકસાન થતા જિલ્લામાં જગતનો તાત પણ ચિંતામાં મુકાઈ ગયો છે. કમોસમી વરસાદથી ડાંગી જનજીવન ખોરવાઈ ગયું છે. અને હવે ખબરો એવી મળી રહી છે કે હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 1 માર્ચે સક્રિય થતા દરિયાકાંઠાના વિસ્તારોમાં 10-12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આની સાથે કમોસમી વરસાદ પણ થઈ શકે છે. આના કારણે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ભાવનગર, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં કમોસમી વરસાદ થઈ શકે છે. તો અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. બીજને એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.